પેટ્રોલના ભાવમાં 12 પૈસા પ્રતિ લીટરનો વધારો, ડીઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો. ગુજરાત ઠાકોર સેના દ્વારા અપાયું ભિલોડા બંધનું એલાન, ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ મામલે અપાયું બંધ. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી, પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ ખાતે બાપુને આપી પુષ્પાંજલિ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પ્રસંગે રાજઘાટ ખાતે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, રાહુલ ગાંધી સહિત અગ્રગણ્યોએ બાપુને આપી શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ પોરબંદરના કીર્તિ મંદિરે જઈ બાપુને આપી પુષ્પાંજલિ, સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા સીએમ. આજે જાહેર રજા હોવા છતાં જામનગરની ખાનગી સ્કૂલો ચાલુ, વાલીઓમાં રોષ, શાળા સંચાલક દ્વારા ગાંધી જયંતિનો કાર્યક્રમ હોવાનું રટણ. પ્રદેશ ભાજપનો સોશિયલ મીડિયા પર છબરડો, લાલબહાદુર શાસ્ત્રીની જન્મતિથિને પુણ્યતિથિ બનાવી. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત અરવલ્લીથી. અરવલ્લીમાં આજે ભિલોડા બંધનું એલાન અપાયું છે. ગુજરાત ઠાકોર સેના દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ મામલે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ સમાજના લોકોને બંધમાં જોડાવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી છે. બાળકીને ત્વરિત ન્યાય મળે તેવી માંગ સાથે ભિલોડા બંધનું એલાન અહીંયા આપવામાં આવ્યું છે. તો ઢુંઢરમાં બાળકી પર અગાઉ દુષ્કર્મ થયો હતો તે મામલે આજે સમાજના તમામ લોકોને આ બંધના એલાનમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. તો આજે ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સીએમ રૂપાણી પોરબંદરમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગાંધી વિચારોમાં અનેક બાબતોને આજે પ્રસ્તુત કરીને ક્લીન ભારત, એક મેક ઇન ઇન્ડિયા એટલે સ્વાવલંબન, સ્વદેશી ભારત, ભારતના યુવાનો માટે સ્કિલ ઇન્ડિયા, સર્વધર્મ સંભાવ, અસ્પૃશ્યતા નિવારણ, આવા અનેક કાર્યો ગરીબોને કેન્દ્રમાં રાખીને જનધન યોજનાથી માંડીને આયુષ્યમાન ભારત સુધીની યોજનાઓ ગરીબો માટે બનાવીને ગાંધીના વિચારોને પ્રસ્તુત કર્યા છે. આ વર્ષ સ્વચ્છતા એ મુખ્ય વિષય બનાવી ગાંધીજીએ કીધું હતું. આઝાદી અને સ્વચ્છતા એ બંનેમાંથી મારે કશું પસંદ કરવાનું હોય તો હું સ્વચ્છતાને પસંદ કરીશ. તો ભારત એ સ્વચ્છ દેશ અને વડાપ્રધાને જે મુહિમ ઉપાડી છે એને આગળ વધારીને ગુજરાત લીડ કરશે અને આખું વર્ષ ગાંધી વિચારોને આપણે અનેક કાર્યક્રમો દ્વારા પ્રસ્તુત કરી અને ગાંધી જયંતિને મનાવીશું. લિયો ક્લબ અને રોટરેક્ટ ક્લબ પોરબંદરે અનેક બાળકોને ગાંધીજીના સ્વરૂપે માનવ ચહેરો બનાવ્યો, ગાંધી ચહેરો બનાવ્યો. એક નવો વિચાર, નવી રીતની ઉજવણી છે અને એ ચહેરો એ આવનારા દિવસોમાં એ ચહેરામાંથી ગાંધી વિચારો જે નીકળે છે એને પ્રસ્તુત કરીને દુનિયા આગળ વધશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ખાસ વિજયભાઈ, વાત કરવા જઈએ તો કોંગ્રેસ અત્યારે 2019ના શ્રીગણ સાથે શરૂ કરી હતી, શું માની છે? ગાંધીની વાત સાહેબ, હિન્દી ગાંધીજીના હિન્દી રિલેવન્ટનું ગુજરાતી શું થાય? તો આતા સીએમ રૂપાણી જેમણે સંબોધન આપ્યું છે, ખાસ કરીને આઝાદી અને સ્વચ્છતામાં ભારત એ સ્વચ્છ દેશ છે અને સ્વચ્છતાને ગાંધીજી પણ ખૂબ જ પ્રાધાન્ય આપતા હતા, સ્વચ્છતાને ખૂબ જ પ્રાધાન્ય આપવું જોઈએ તેમ તેમણે જણાવ્યું. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે ગાંધીજીની જે જન્મજયંતિ છે તેમને આ વખતે ઉજવવા માટે જે બાળકો દ્વારા માનવ સાંકળ રચવામાં આવી છે તે ખૂબ જ અનોખો પ્રયાસ છે તેમના વિચારોને બહાર લાવવા.
અમદાવાદના સુપ્રસિદ્ધ ગાંધી આશ્રમ નિમિત્તે ખાસ પ્રાર્થના સભા કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અગ્રણી નેતાઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો પણ જોડાયા હતા અને પ્રાર્થના સભામાં બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત જો વાત કરીએ તો આજે ખાદી પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત ખાદીની પણ ખરીદી કરવામાં આવશે. આ વિષય પર વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા કિંજલ સીધા જોડાઈ રહ્યા છે. જી કિંજલ, આપને ખાસ જણાવવાનું કે જે અમદાવાદનું જે પ્રસિદ્ધ ગાંધી આશ્રમ છે તેમાં ખાસ પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજાયો છે, એમાં ખાસ કરીને મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને અનેક અગ્રગણીઓ હાજર છે, કેવો માહોલ છે? જી અનુભવ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત જે ભાજપના અગ્રણીઓ છે તે તો હાજર છે, તેની સાથે જે ગાંધી આશ્રમના જે સંચાલકો છે તે પણ હાજર છે. સીધા આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ, મંચના દ્રશ્યો બતાવીએ કે જ્યાં હાલમાં જે પણ વિદ્યાર્થીઓ આવ્યા છે, આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે અહીંયા સભા સાંભળી રહ્યા છે તે પણ સાથે સાથે જે ચરખો છે તે ચરખો કાંતી રહ્યા છે, જે શિસ્તના આગ્રહી રહ્યા છે ગાંધીજી, તેમની જે એક ઝલક છે તે અહીંયા દેખાઈ રહી છે કે તમામ વિદ્યાર્થીઓ પોતે સાંભળી તો રહ્યા છે, તમામ જે મહાનુભાવો જે અહીંયા આવ્યા છે તેને સાંભળી રહ્યા છે, પણ તેની સાથે જે ચરખો કાતવાની જે દિનચર્યા છે તે પણ કરી રહ્યા છે. તેની સાથે જ આપ સ્ટેજ પર જોઈ શકો છો તે પ્રમાણે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજ્યપાલ ઓપી કોહલી, નીતિન પટેલ ડેપ્યુટી સીએમ છે તે ઉપસ્થિત છે. તેની સાથે જે અનેક ગાંધીવાદી વિચારધારા સાથે જે સંકળાયેલા જે મહાનુભાવો છે તે પણ ઉપસ્થિત છે. ખાસ કરીને દર વખતે 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં આ જ પ્રકારના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો કરવામાં આવે છે. આજની જો વાત કરવામાં આવે તો આજે અહીંયા પ્રાર્થના સભા પૂર્ણ થાય ત્યારબાદ રાજ્યપાલ ઓપી કોહલી જોડે જે આ પણ બાળકો છે, આ જે બાળકો છે તેમની સાથે તેઓ એક્ઝિબિશન જોશે અને એક્ઝિબિશન બાદ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની પૂર્ણતા થશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ટૂંક સમયમાં આ જે સભા છે આ સભાને તેઓ સંબોધશે. આજે અહીંયા બાળકો છે, બાળકોને તે મેસેજ આપશે. સીધી વાત છે કે ગાંધીજીની જો વાત કરવામાં આવે તો સ્વચ્છતાની સાથે તે બાળકોમાં એક ચોક્કસ પ્રકારની શિસ્તના પણ આગ્રહી હતા અને તેની માટે તેઓ અલગ અલગ રીતે તે બાળકો સાથે વાત પણ કરતા હતા, એટલે આજે એ પણ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. જી બિલકુલ. અને કિંજલ, અત્યારે આપે જેમ જણાવ્યું કે બાળકોને ચરખો કેવી રીતે કાંતવો તેની અત્યારે પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે, આ ઉપરાંત આપે કહ્યું કે એક્ઝિબિશન છે, તો શેનું એક્ઝિબિશન છે? જે મહાત્માજીની 150મી જન્મ જયંતિને ગાંધીજીની જે કહી શકાય કે જીવન રચના પરની અનેક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે તે અહીંયા ગાંધી આશ્રમ ખાતે મૂકવામાં આવી છે અને તેનું જે એક્ઝિબિશન છે તે અહીંયા બાળકો સાથે રાજ્યપાલ સાથે નિહાળશે. અને ચરખાની જે વાત કરવામાં આવે તો ગાંધી આશ્રમમાં આવતા તમામ બાળકોને ચરખો કાંતા શીખવાડવામાં આવે છે. અહીંયા વાત શિસ્તની છે કે બાળકો ચોક્કસ સામાન્ય વાત કરવામાં આવે તો બાળકોમાં એક કોલાહલ જોવા મળતો હોય છે, અવાજ જોવા મળતો હોય છે, પરંતુ આ જે શિસ્ત છે તે નાના બાળકોમાં જોઈ શકાય છે કે એક તરફ કહી શકાય કે મંચ પરથી વિવિધ મહાનુભાવ પોતાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ બાળકો ચરખો કાતા કાતા આ તમામ વાતોને સાંભળી રહ્યા છે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે આ પ્રકારના દ્રશ્યો આપે સીધા જોયા, જેમાં બાળકોને ચરખો કેવી રીતે કાંતવો તેની પ્રેક્ટિસ કરવામાં આવી, તેના પછી ગાંધીજીના જીવનને લગતા જે પ્રસંગો છે, જે વસ્તુઓ છે તેનું એક્ઝિબિશન પણ યોજવામાં આવશે. ખાસ કરીને શિસ્તનો આગ્રહ રાખવો તેવું પણ આ બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. વધારેલા છે એવા શ્રી કેનેથ જસ્ટરજી, જેમને આપણે હમણાં જ સાંભળ્યા અને જેઓ ગઢચિરોલી જેવા દુર્ગમ વિસ્તારની અંદર રહીને આદિવાસીઓની સેવા કરીને એમના વિકાસ પથ ઉપર આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે એવા પદ્મશ્રી ગવર્નર રાનીબેન પાલ, આપણા સૌના પ્રેરણા સ્ત્રોત જેવા ગુજરાતનું ગૌરવ, જેમણે સમગ્ર દુનિયામાં અને વિશ્વમાં મહિલા સેવા સશક્તિકરણના કાર્યમાં વધાર્યું છે એવા માનનીય ઇલાબેન ભટ્ટ, અમારા ભારતીય જનતા પક્ષના આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી,
માનનીય શ્રી કાર્તિકેયભાઈ, માનનીય શ્રી જયેશભાઈ પટેલ, માનનીય શ્રી અતુલભાઈ પંડ્યા, સૌ માન્ય ટ્રસ્ટીશ્રીઓ અને ગાંધીજીને જે સર્વથી વધુ પ્રિય હતી એવી સર્વધર્મ પ્રાર્થના જેમણે આપણી સમક્ષ રજૂ કરી સર્વધર્મના માનવ સેવાને સાંકળતા વિચારો વ્યક્ત કર્યા એવા સર્વધર્મના પૂજ્ય સંતશ્રીઓ બેને આપણને સુંદર ભજનો સંભળાવ્યા એવી અમને સાખી છે. તો હવે નજર કરીશું 30 મિનિટ 100 ખબરો પર. ગાંધી જયંતિના અવસરે સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે ભુજમાં ગાંધી જયંતિ જેવી કોઈ તૈયારીઓ તો જોવા નથી મળી, પણ સાથે જ ગાંધી પ્રતિમા ખંડિત થયેલી જોવા મળે છે અને ગાંધીજીના ચશ્મા પણ ગાયબ થયેલા જોવા મળે છે. ભારતની આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા નવસારીના દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારકને વૈશ્વિક ફલક પર મૂકવા ભારત સરકાર દ્વારા ગાંધી મેમોરિયલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સ્મારકનો પાયો વર્ષ 2005માં નાખવામાં આવ્યો હતો, જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે ગાંધી મેમોરિયલ પ્રોજેક્ટ અટવાઈ પડ્યો હતો. સુરતમાં ગાંધી જયંતિ પર સ્કૂલની દાદાગીરીની ઘટના સામે આવી હતી, જેમાં જાહેર રજા હોવા છતાં સ્કૂલ ચાલુ રખાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ગોદાદરાની સંદીપની સ્કૂલ ચાલુ રખાતા વિવાદ થયો હતો. આજે જાહેર રજા હોવા છતાં જામનગરની ખાનગી સ્કૂલ ચાલુ રખાઈ હતી. મોદી સ્કૂલ દ્વારા રજાના દિવસે પણ શાળા ચાલુ રખાઈ હતી. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે જાણ કરી હતી. રજાના દિવસમાં પણ શાળા ચાલુ રખાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. પ્રદેશ ભાજપનો સોશિયલ મીડિયા પર છબડો સામે આવ્યો. લાલબહાદુર શાસ્ત્રીની જન્મતિથિને પુણ્યતિથિ બતાવી છે, ત્યારે આ ભાંગરો કન્વીનર ડોક્ટર પંકજ શુક્લાએ વાટ્યો છે. તેમણે ફેસબુક તથા ટ્વિટર પર શાસ્ત્રીજીને પાઠવી શ્રદ્ધાંજલિ. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને ભાજપના પ્રભારી આજથી 4 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. 4 દિવસીય પ્રવાસમાં તેઓની બેઠકોની સમીક્ષા કરશે, વિવિધ જિલ્લાના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે, ત્યારે આ ચર્ચામાં મહામંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેશે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, જે વારંવાર બનતી હત્યા અને લૂંટની ઘટના પરથી પુરવાર થઈ ચૂક્યું છે કે ત્યારે સોનીની ચાલી પાસે 15 લાખની ચીલ ઝડપ થઈ હતી, જેની ઘટના ઓઢવ વિસ્તારમાં બની હતી. સાબરકાંઠાના ઇલોલ ગામમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું અંતે મોત થયું છે. નાનકડા એવા ઇલોલ ગામમાં ખેત મજૂરી કરતા દંપતીનું રાહુલ નામનું બાળક 200 ફૂટ ઊંડા બોરવેલમાં 70 ફૂટ ઊંડે ગરકાવ થઈ જતા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 12 કલાકથી પણ વધુ સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા બાદ રેસ્ક્યુ ટીમે બાળકને મૃત જાહેર કર્યું. રેસ્ક્યુ ઓપરેશન ટીમ દ્વારા 5 અલગ અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 25 થી 30 વખત બાળકને બચાવવા માટે પ્રયાસ કરાયા હતા, ત્યારે અંતિમ પ્રયાસમાં બાળકને 70 ફૂટથી 25 ફૂટ સુધી દોરડાની મદદથી બહાર કઢાયું હતું, પરંતુ બાળકના હાથમાંથી દોરડું નીકળી જતા બાળક ફરી ઊંડે ગરકાવ થઈ ગયું હતું. બાળકનું બોરવેલમાં જ મોત થતાં હવે બાળકની બોરવેલમાં જ દફનવિધિ કરાશે. ગુજરાતમાં સિઝનલ ફ્લુનો કેર વધતો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 60થી વધુ કેસ નોંધાયા છે, તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 250થી વધુ કેસ નોંધાયા છે, ત્યારે મૃતક આંક આ સિઝનમાં 21 પર પહોંચ્યો છે, ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 23 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો એક મહત્વના સમાચાર પોરબંદરથી. પોરબંદરમાં મહાત્મા ગાંધીને અનોખી અંજલિ અર્પણ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીની બનાવવામાં આવી છે વિશાળ મુખાકૃતિ, અને આ જે મુખાકૃતિ છે તે માનવ સાંકળ રચીને બનાવવામાં આવી છે. મહાત્મા ગાંધીને અનોખી રીતે આ રીતે તેમને અંજલિ આપવામાં આવી છે. પોરબંદરમાં આ જે દ્રશ્ય છે તે અદ્ભુત નઝારો અહીંયા જોવા મળ્યો છે. તો બાળકો દ્વારા ગાંધીજીના ચહેરાની એટલે કે મુખાકૃતિ બનાવવામાં આવી છે અને આ અદ્ભુત નજારો અહીંયા જોવા મળે છે. પોરબંદરથી આ સમાચાર. જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે બાળકો દ્વારા
ખૂબ જ સુંદર મુખાકૃતિ ગાંધીજીની બનાવવામાં આવી છે. ખાસ કરીને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને આ રીતે અંજલિ આપવામાં આવી છે. ચોવીસ કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં વિશાળ મુખાકૃતિ ગાંધીજીની બનાવવામાં આવી છે. ખૂબ જ સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે ચહેરાના ભાવ છે ગાંધીજીના, તે પણ ખૂબ જ સુંદર રીતે બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે અપર વ્યૂ છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગાંધીજીને બાળકો ખૂબ જ પ્રિય હતા અને આ દિવસે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે તેમના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક બાળકોને ગાંધીજીને પ્રિય એવો રેડિયો કેવી રીતે કાંતવો તેની તાલીમ આપવામાં આવી રહી છે અગ્રગણ્ય નેતાઓ દ્વારા. આ ઉપરાંત શિસ્તના ગાંધીજી ખૂબ જ આગ્રહી હતા, તો બાળકોને શિસ્ત રાખવા માટે પણ શીખવવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદરમાં આ જે દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો, ગાંધીજીની જે સુંદર મુખાકૃતિ છે જેના અપર વ્યૂ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કોઈ ચિત્ર નથી, આ કોઈ પોસ્ટર નથી, પરંતુ નાના નાના ભૂલકાઓ દ્વારા બનાવવામાં આવેલી આ મુખાકૃતિ છે. તો આ જે વ્યૂ છે એ એરિયલ વ્યૂ છે જે ડ્રોનથી લેવામાં આવ્યા છે. જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે. ખાસ કરીને ગાંધીજીને બાળકો ખૂબ જ પ્રિય હતા. તેમના જીવન પ્રસંગો જો વાંચવામાં આવે, તેમની આત્મકથા જો વાંચવામાં આવે, તો ઘણા બધા પ્રસંગો તેમના બાળકો સાથે હતા. એક અલગ પ્રકારનો ગાંધીજીને બાળકો સાથે લગાવ હતો. ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 2 ઓક્ટોબરે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે, ના ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં ગાંધીજીને યાદ કરવામાં આવે છે. અલગ અલગ કાર્યક્રમો દ્વારા તેમને અંજલિ આપવામાં આવે છે. તો સમાચારોનો પ્રવાહ આવી જ રીતે યથાવત રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. હવે આગળ વાત કરીએ. આજે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 12 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ગઈકાલે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભાવ વધારો થયો હતો અને સતત ભાવ વધારાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે દેશભરમાં બાપુની 150મી જયંતિની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત અનેક મહાનુભાવોએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી. આ સાથે પ્રાર્થના સભામાં તેમણે ભાગ લીધો. આજે ગાંધી જયંતિ નિમિત્તે દેશમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આજથી ઉત્તર પ્રદેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાતનો વિધિવત અમલ શરૂ કરાયો છે, જેના ભાગરૂપે 50 માઇક્રોનથી વધુ માઇક્રોનની પ્લાસ્ટિક વેચાણ કે લેણદેણ પર નિયમભંગની જાહેરાત કરાઈ છે. નિયમભંગ કરનારને ₹1 લાખ સુધીના દંડની જોગવાઈ યોગી સરકારે કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી 4 ઓક્ટોબરથી ભારતના પ્રવાસે આવશે. 2 દિવસનો પુતિન ભારત પ્રવાસ કરશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ ખાસ હાજરી આપશે અને મહત્વપૂર્ણ ગણાતા 39,000 કરોડના S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો ભારત સાથે કરાર કરશે. દિલ્હીની તરફ આગળ વધતા ખેડૂતો અને સરકાર વચ્ચે ગત મધરાત્રે 2:30 વાગ્યા સુધી થયેલી બેઠક નિષ્ફળ નીવડતા હવે ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે જ ગયા છે, જેને લઈને દિલ્હી મેરઠ રોડ જામ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેને લઈને 8 ઓક્ટોબર સુધી દિલ્હીમાં કલમ 144 લાગુ કરાઈ છે. લખનૌમાં થયેલો શૂટઆઉટ ધીરે ધીરે મોટું રૂપ ધારણ કરી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીને મળ્યા હતા અને 25 લાખ રૂપિયાની સહાય આપી હતી. ત્યારે તેમની પત્નીએ જણાવ્યું હતું કે સરકાર પર મને પૂરો વિશ્વાસ છે. સાબરકાંઠાના હિંમતનગરના ઇલોલ ગામે ખેતમજૂરનું 1.5 વર્ષનું બાળક 200 ફૂટ ઊંડા બોરમાં પડતા રેસ્ક્યુ ટીમે બાળકને મૃત જાહેર કર્યું.
બાળકબોરની અંદર 70 ફૂટ હતું. ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચીને બાળકને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. બાળક શ્વાસ લઈ શકે તે માટે ઓક્સિજન બોરમાં પહોંચાડાયું હતું. ગીર પંથકમાં કુલ 21 સિંહોના મોત થયા છે. આ આંકડો વન વિભાગે જાહેર કર્યો છે. વન વિભાગ મુજબ 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહના મોત થયા હતા, તો 20 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીમાં બીજા 10 સિંહોના મોત થયા. સિંહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે સિંહના મોત ઇન્ફાઇટિંગથી થતી ઇજા, રેસ્પિરેટરી અને હિપેટિક ફેલ્યોરના કારણે થયા છે. હવે વધુ સિંહના મોત ન થાય તે માટે દેશભરના પ્રાણી સંગ્રહાલયના નિષ્ણાતોને જૂનાગઢ બોલાવવામાં આવશે. આ ઉપરાંત સિંહોને મારવા માટે કારણભૂત કથિત વાયરસને નાથવા અમેરિકાથી વેક્સિન પણ મંગાવાશે. વન વિભાગનું માનીએ તો 21 પૈકી 14 સિંહોના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે બાકીના 7 સિંહોના મૃતદેહ જંગલના અલગ અલગ વિસ્તારમાંથી મળ્યા છે, તો 4 સિંહના શરીરમાં વાયરસનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. છોટાઉદેપુરના બોડેલીમાં તુવેરનો જથ્થો સડી જવા મામલે કલેક્ટર તપાસ કમિટીની રચના કરી છે. નાયબ કલેક્ટર સહિત 3 અધિકારીઓની સમિતિની તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને 10 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા માટે કલેક્ટરે હુકમ કર્યો છે. ખાતરના ભાવ વધારાથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અજાણ હતા. મહેસાણા જિલ્લાની બૃહદ કારોબારીમાં નીતિન પટેલે કહ્યું કે ખાતરમાં ભાવ વધારો થયાની મને નથી ખબર. આ ઉપરાંત તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવ વધતા ખાતરના ભાવ વધ્યા હશે. અમદાવાદની આઈઆઈએમ ખાતે આવેલા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને રાફેલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. નિર્મલા સીતારમણે કહ્યું છે કે કોંગ્રેસ દેશ સમક્ષ અર્ધસત્ય વાતો લાવી રહી છે, કોંગ્રેસ ખોટી વાત કરી રહી છે. કોંગ્રેસે મોદી સરકારના 4 વર્ષ સુધીના શાસનની પત્રિકા બહાર પાડી છે. 4 વર્ષ સુધીના શાસનમાં મોદી સરકારના નેતૃત્વવાળી એનડીએ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા ઘેર ઘેર જઈ લોકોનો સંપર્ક કરશે. જનસંપર્ક માટે કોંગ્રેસે પ્રચાર સાહિત્ય તૈયાર કર્યું છે, જેમાં પીએમ મોદી પર સીધો વાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રચાર સાહિત્યમાં ચોકીદાર કે ભાગીદારના સ્લોગન સાથે પ્રચાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક યોજી અને લોકસભાની 26 બેઠકનો રિવ્યુ રિપોર્ટ સોંપ્યો. બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા. મહેસાણાના વડનગરના હાટકેશ્વર મંદિરમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપની બૃહદ કારોબારીની બેઠક મળી, જેમાં શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, કારોબારી સભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો સહિત 567 સભ્યો ઉપસ્થિત રહ્યા. ગાંધી જયંતિના દિવસે હાર્દિક પટેલ અને પાસ દ્વારા રાજ્યભરમાં 1 દિવસના પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હાર્દિક પટેલ મોરબીના બગથળા ગામમાં પ્રતિક ઉપવાસમાં જોડાશે. હાર્દિકના આગમનને લઈને પાસ આગેવાન અને હાર્દિક સમર્થકો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પ્રતિક ઉપવાસના કાર્યક્રમને લઈને મંડપ બાંધી દેવામાં આવ્યો છે, તો ઝંડા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પેથાપુર નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટ સ્ટે આપતા ભાજપના જીતની ઉજવણીમાં ભંગ પડ્યો છે. હાઈકોર્ટ દ્વારા 8 ઓક્ટોબર સુધીના પ્રમુખની ચૂંટણી ન યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે પ્રમુખની ચૂંટણી ન થતા પરંતુ સામાન્ય સભામાં ઉપપ્રમુખના પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે ભાજપના રાજેન્દ્રસિંહ વાઘેલાનો 70-7 મતોથી વિજય થયો છે. હિંમતનગરમાં બાળકી પર દુષ્કર્મ મામલે અલ્પેશ ઠાકોર સહિત નેતાઓ પ્રદીપસિંહ જાડેજાને મળ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની સાથે ફાંસીની તેમજ માંગ કરી હતી, તેમજ ભોગ બનનાર પરિવારને માટે વળતર મળે તે માટેની પણ તેમણે માંગ કરી હતી. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. મને રજા આપશો. નમસ્કાર.